નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારો સગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં તો આજે આપણી ની અંદર બહુ જ એક સારા સમાચાર એટલે કે ખુશખબર વાત કરવાના છે કઈ તો જીસીએસ એટલે કે જીકાસ પોર્ટલ ઉપર બાર પછી ગ્રેજ્યુએશન કરવા માટે અથવા ગ્રેજ્યુએશન પછી તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે જે આપણે ફોર્મ ભરેલા હતા એના બધા રાઉન્ડ શરૂ છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા અથવા ઘણા વિદ્યાર્થી એવા હતા કે જેને ફોર્મ ભરેલું હતું પરંતુ એને કંઈક ને કંઈક ફોર્મમાં ભૂલ રહી ગઈ હતી જેથી તેને એડમિશન લેવામાં પ્રોબ્લેમ આવતા હતા તો ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ આવેલી હતી કે સર અમારે ફોર્મ ભરવાનો બાકી રહી ગયા છે તો શું હવે અમને મોકો મળશે ફોર્મ ભરવાનો અને અમે ફોર્મ ભરેલું છે પરંતુ અમારે ફોર્મમાં કક ભુરઈ ગઈ છે તો હવે શું અમે ચેન્જ કરી શકશું કેમ કે અનલોકનો ઓપ્શન નથી આવતો તો ઘણા વિદ્યાર્થીઓને આ રીતના પ્રોબ્લેમ હતા અને આપણે કોમેન્ટમાં આપણે વિદ્યાર્થીઓને પણ કહેલું હતું કે તમારે જો આ રીતનો પ્રોબ્લેમ હોય કે મેક્સિમમ લોકો જેકાસના હેલ્પલાઇનમાં રજુ વાત કરજો જેથી ઉપર ખ્યાલ આવે કે આ રીતનો વિદ્યાર્થીને પ્રોબ્લેમ આવે છે તો તમારા માટે કક સારા સમાચાર આવી શકે તો જે પણ વિદ્યાર્થીને આ રીતના પ્રોબ્લેમ હતા એ બધા માટે એક સારા સમાચાર આવી ગયા છે એટલે આખો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી જે પણ વિદ્યાર્થીઓને આ રીતનો પ્રોબ્લેમ હોય એને માહિતી મળી રહે હજુ અત્યારે જે ન્યૂઝ આવેલા છે એ

યાદ રાખજો અને આની અંદર તમારું ફોર્મ ભરવાનો થાય તો એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે એની લિંક જો અત્યારે રાઈટ બટન ઉપર બતાવી દઈશ અને બધા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ એટલે તમારે જ્યારે પણ ફોર્મ ભરવાનું થાય એ પહેલા તમે એકવાર વિડીયો જોવાનું ભૂલતા નહીં જેથી તમારા ફોર્મમાં એક પણ ભૂલ ન પડે કેમ કે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ઘણી બધી ભૂલ પડતી હોય છે પરંતુ તમે વિડીયો જોશો એટલે તમારે કાંઈ પણ ભૂલ નહીં પડે હવે જો તમે ફોર્મ તો ભરેલો હોય પરંતુ ફોર્મમાં તમારે કાંઈક ને કાંઈક ભૂલી ગઈ હોય તો શું તમે ચેન્જ કરી શકશો તો કે હા તમે આ તારીખ ચાર જુલાઈથી લઈને છ જુલાઈ સુધી એટલે કે ત્રણ દિવસ પૂરતો તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો લખેલું પણ છે કે અરજી સુધારવા માટે કેમ યુજી યુજીમાં એડમિશન લેવા માટે રાઉન્ડ ત્રણ જુલાઈ પૂરું થશે એટલે બીજો રાઉન્ડ પૂરો થાય અને ત્રીજો રાઉન્ડ શરૂ થાય ઈ પેલા તમારે ફોર્મ માં જો કઈ ભૂલ હોય તો તમે ચેક કરી શકશો હવે જો તમારે પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન ની અંદર એડમિશન લેવાનું થતું હોય એટલે કે માસ્ટર ડિગ્રી ની અંદર એડમિશન લેવાનું થતું હોય અથવા બીએડ ની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું અથવા ફોર્મ ભરેલું હતું પરંતુ એમાં કાંઈક ને કાંઈક ભૂલ રહી ગઈ હતી તો એ પણ વિદ્યાર્થીઓ બધા ચેન્જ કરી શકશે એ પણ વિદ્યાર્થીઓ માટે આ તારીખ લખેલી છે જો એ લખેલું છે કે તારીખ એક જુલાઈ થી ત્રણ જુલાઈ સુધી અનુસ્નાતક એટલે કે પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ અંતર્ગત અરજી સ્વીકારવામાં આવશે તથા જો કે સુધારો કરવાનો હશે તો પણ તમે સુધારો પણ કરી શકશો એટલે જે પણ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે બી ની અંદર ફોર્મ ભરેલું હોય અથવા ભરવાનું બાકી હોય એ તારીખ તમે આ ખાસ યાદ રાખજો તારીખ એક જુલાઈ થી ત્રણ જુલાઈ સુધી તમને ત્રણ દિવસનો ટાઈમ આપવામાં આવશે જો આ તારીખ તમે ચૂકી જશો તો પછી તમને બીજી કઈ તારીખ આપવામાં નહીં આવે એટલે તમે આ તારીખ ખાસ યાદ રાખજો તો તમે આ ત્રણ દિવસ પૂરતો એટલે કે એક જુલાઈ થી ત્રણ જુલાઈ સુધી જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા બી ની અંદર ફોર્મ ભરવાનું બાકી રહી ગયું તો તમે ફોર્મ પણ ભરી શકશો અને કઈ સુધારો કરો તો તમે સુધારો પણ કરી શકશો અને જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન અંદર ફોર્મ ભરવાનું થતું હોય તો એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે જો એની લિંક અત્યારે આઈ બટન ઉપર બતાવી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપીલી છે એટલે ફોર્મ ભરો એ પહેલા એકવાર વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં જેથી તમે ફોર્મ ભરો ત્યારે તમારે કઈ પણ ભૂલ ન પડે આ ઉપરાંત બીજી માહિતી લખેલી છે કે જીકાસ પોર્ટલ ઉપર પ્રથમ રાઉન્ડ અંતર્ગત એટલે કે યુજીની અંદર એક લાખ વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવ્યું છે અને ની અંદર એકત્રીસ હજાર ત્રણસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંત એ લખેલું છે કે યુજીની અંદર એક જુલાઈ થી ત્રણ જુલાઈ સુધી બીજો રાઉન્ડ શરૂ રહેશે એટલે જે પણ વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડ ની અંદર એડમિશન મળી ગયું હોય અને એને કન્ફર્મ કરાવવું હોય તો એક તારીખ થી લઈને ત્રણ તારીખ સુધી કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરાવી શકશે અને બીજા રાઉન્ડની માહિતી માટે આપણે અલગથી વિડીયો બનાવેલો છે જેની લિંક અત્યારે આ બટન ઉપર બતાવી છે અને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપેલી છે અને પછી એ લખેલું છે કે બીજો રાઉન્ડ છે એ અંતિમ રહેશે એટલે કે યુજી ની અંદર એડમિશન લેવા માટે ટોટલ ત્રણ રાઉન્ડ આવશે એની પછી ચોથો કે એવો રાઉન્ડ નહીં આવે એવો અહીંયા લખેલું છે પછી કઈ મહત્વના ન્યૂઝ છે કે અગ્ર સચિવે કહ્યું કે જીકાસ પોર્ટલ મારફત કોલેજ કે યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ શૈક્ષણિક વિગત કે પસંદ કરેલ વિષયમાં જો કઈ જરૂરી

પોતાનો પ્રવેશ રદ કરાવી શકશે એટલે કે તમને જો અત્યારે એડમિશન મળેલું છે એ તમારે કેન્સલ કરાવવું હોય તો તમારે જે પણ યુનિવર્સિટી હોય એ અથવા તમે જે કોલેજ સિલેક્ટ કરેલી હોય ત્યાં તમારે રૂબરૂ જઈને તમારો એડમિશન છે એ તમે કેન્સલ કરાવી શકશો પછી આ ઉપરાંત આ બીએડ ની પણ માહિતી લખેલી છે કે તમે જો બીએડ ની અંદર એડમિશન લીધું હોય પરંતુ તમે જે વિષય સિલેક્ટ કરેલો હોય એમાં કઈ ફેરફાર કરવો હોય શૈક્ષણિક વિગત માં ફેરફાર કરવો હોય તો તમે જે પણ યુનિવર્સિટી સિલેક્ટ કરેલી હોય અથવા જે પણ કોલેજ સિલેક્ટ કરેલી હોય ત્યાં જઈને તમે જે પણ તમારે ફેરફાર કરવો હોય તમે કરી શકશો અને ઇનકેસ તમે કોલેજ કે યુનિવર્સિટીમાં માં જાઓ અને તમને સરખો આન્સર ન આપે અથવા તમારે કઈ પડે તો તમે જીકાની જે હેલ્પલાઇન નંબર છે એનો કોન્ટેક્ટ કરી શકો છો તમે જીકાસની સાઇટ ઉપર આવશો તો નીચે કોન્ટેક્ટ અસ કરીને આ જો નંબર આપેલો છે નોન ટેકનિકલ હેલ્પલાઇન નંબર છે આયા એનો પર કોન્ટેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો અથવા જો આની અંદર ન થાય તો મોર હેલ્પલાઇન હેલ્પલાઇન નંબર નંબર છે ક્લિક કરશો બધી યુનિવર્સિટીની આવી જશે તમે આનો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને જો ઇન કેસ આમાં પણ તમને આન્સર ન આપે તો આ સાઇટ ઉપર અપડેટનો ઓપ્શન આપેલો છે એની અંદર રીડ મોર ઉપર ક્લિક કરશો તો નીચે હેલ્પ સેન્ટર લિસ્ટ પણ આપેલું છે આની પર ક્લિક કરશો તો આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ બધી હેલ્પ સેન્ટર ઉભા કરેલા છે તમારે જે પણ નજીક હોય એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને જે હેલ્પ સેન્ટર નું લિસ્ટ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકેલું છે અને જે કાશ લગતી કઈ પણ આવી માહિતી આવશે તો તરત તમને આપણી ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલમાં હું જણાવી દઈશ અને આપણે યુટ્યુબ ચેનલમાં પણ વિડીયો મૂકી દઈશું તો આ તે સંપૂર્ણ માહિતી હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સ જણાવી શકો છો આપણે સો સો આન્સર આપીશું અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયો ને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે અને જો તમે આપણે ચેનલમાં માં ન હો આપણે ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આ માહિતી તમને સમયસર મળી રહે અને ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચાલે છે એની અંદર જો તમે જોડે તો નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે તો આજ માટે બસ એટલું ત્યાં મળશું આપણે ત્યાં સુધી બધાને જઈએ